ડભોઈ તાલુકાના તીર્થ ક્ષેત્ર કન્નાડીના સોમનાથ ઘટના કિનારે નર્મદા નદીમાં સ્નાન કરતી વેળા વડોદરાના એક જ પરિવારના માતા દીકરી અને દીકરાનું જતા મોત નીપજ્યું છે એસ નાઇન સૂર્યગિરણ કોમ્પલેક્ષ નવીનો બેટરી સામે માંજલપુર ખાતે રહેતા ભાઈલાલભાઈ ઈશ્વરભાઈ હરિજનના પત્ની જયાબેન ભાઈલાલભાઈ હરિજન વર્ષ બેતાલીસ પુત્રી ઉષા ભાઈલાલભાઈ હરિજન ઉમરવરસ એકવીસ અને પુત્ર હાર્દિક જેની ઉંમર વીસ વર્ષ આ ત્રણેય માતા દીકરી અને દીકરો સોમવારની સાંજે કન્નાડીના સોમનાથ ઘાટના કિનારે નર્મદા સ્નાન માટે પહોંચ્યા હતા જે વેળાએ એકાએક પાણીના પ્રવાહમાં આ ત્રણેય તણાઈ અને લાપતા બન્યા હતા આ ઘટનાની જાણ પોલીસ અને નગરજનોને થતા દોડી આવ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓની મદદથી નદીમાં લાપતા થયેલાઓની શોધખોળ આદરતા માતા પુત્રી અને પુત્ર ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા પોલીસે ભાઈલાલભાઈ ઈશ્વરભાઈ હરિજનની ફરિયાદના આધારે ત્રણેયના મૃતદેહ પીએમ સહિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી